આજે સાંજે દ્વારકા ખંભાળિયા હાઇવે પર આંબલિયા ચોકડી પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો અમદાવાદનો પરિવાર દ્વારકાના જગત મંદિરે દર્શન કરી અમદાવાદ પરત જતો હતો ત્યારે કારનો ભેટો થઈ ગયો અકસ્માતમાં રોનકભાઈ રાજપૂત મધુબેન રાજપૂત ભૂમિબેન ચૌધરી તથા પૂજાબેન રાજપૂતના અપમૃત્યુ થયા છે એક બાળક ઇજાગ્રસ્ત હોવાનો અહેવાલ છે જેને દ્વારકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ગુજરાતમાં ઓમિક્રોનનો સૌપ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો ઝિમ્બાબ્વેથી પરત આવેલ વૃદ્ધ ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત થયા હતા આ પછી તેમના પરિવારજનો તથા સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ અને આઇસોલેશનની કામગીરી કરવામાં આવી હતી જેમાં દર્દીના પરિવારના બે લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા તેમના સેમ્પલ લેબ માટે મોકલાયા હતા આ રિપોર્ટ આવતા તે બંને પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે જેને પગલે જામનગરમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ થઈ ગયા છે ગુજરાતમાં જામનગર સિવાય કોઈ શહેરમાં હજુ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણેય કેસ જામનગરમાં જ છે એટલે કે જામનગર ઓમિક્રોન હબ બની ગયું હોય તેવી સ્થિતિ છે બીજી તરફ કોરોના સંક્રમણ પણ પૂરપાટ ગતિએ વધી રહ્યું છે જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના દસ કેસ નોંધાયા હતા જ્યારે આજે નવા અગિયાર કેસ નોંધાયા છે ઓમિક્રોન વેરિયન્ટના કેસો અંગે કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા વિડીયો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે આજ રોજ ઓમિક્રોન જે વેરિયન્ટ હતો એ સંદર્ભોમાં પહેલી તારીખે જામનગર શહેરમાં જે કેસ આવ્યો હતો એના બે જે સંબંધીઓ હતા એના પણ કોવિડ પોઝિટિવ આવ્યો હતો સોમવારે આ જે બંને સગા સંબંધી હતા એમનો પણ જે રિઝલ્ટ જે છે એ સેમ્પલ લઈ અને ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું અને ઓમિક્રોન સસ્પેક્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એમાં આ બંને જે સગા સંબંધીઓ છે એમનું પણ ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ આવેલો છે અને અત્યારે ત્રણે ત્રણ જે દર્દીઓ જે છે એ ડેન્ટલ હોસ્પિટલ ખાતે સઘન સારવાર હેઠળ છે બધાની જે તબિયત છે અત્યારે અસિમ્ટોમેટિક છે અને સ્ટેબલ છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી અત્યારે જે પણ આપણી મેડિકલ ટીમ છે એમનું સતત મોનિટરિંગ આજે ત્રણે ત્રણ દર્દીઓ છે એના ઉપર છે થેન્ક યુ સો મચ જામનગર નજીક દરેડ ગામે જીઆઈડીસી ફેઝ થ્રી વિસ્તારમાં જાડી ઝાંખરા વચ્ચે ખાબોચિયામાંથી એક મહિલાની સળગેલી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પ્રાથમિક તપાસમાં મૃતદેહ મળ્યો તે સ્થળની નજીક જ મૃતક મહિલાને સળગાવવામાં આવી હોવાનો સંકેત મળ્યો છે પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મૃતક મહિલાનું નામ ભારતી જીવરાજભાઈ ઉર્ફે આરતી હોવાનું બહાર આવ્યું છે આ હત્યા પ્રકરણમાં મૃતકના પતિ કરણશંકર સાદિયા તરફ શંકાની સોય તકાઈ રહી છે તાજેતરમાં જામનગરના શેઠ જયંતિલાલ મોહનલાલ શાહ પરિવારની સ્નાતક દીકરી હેતવીએ યુવાનીમાં દીક્ષા ગ્રહણ કરી જીવન ધર્મને સમર્પિત કરી દીધું હતું આ પ્રસંગે જ દીક્ષાર્થી હેતવીના કાકા નંદીશભાઈ તથા કાકી ધારણીબેનના પુત્ર અને પુત્રી પણ દીક્ષા લેશે તેવી ઘોષણા થઈ હતી દશ વર્ષીય ચેત્ય અને બાર વર્ષીય વિરાગી આવતીકાલે અનેક જૈનાચાર્યોને નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે આજે નગરના માર્ગો પર વર્ષદાનની શોભાયાત્રા નીકળી હતી ઉલ્લેખનીય છે કે જામનગરમાં બાળ વયના સગા ભાઈ બહેને દીક્ષા ગ્રહણ કરી હોય તેવો આ અભૂતપૂર્વ અવસર છે થોડા દિવસ પૂર્વે જ દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા લાંચ પ્રકરણમાં સસ્પેન્ડ થયા હતા તેમજ ખંભાળિયાના પ્રાંત અધિકારી સંજય કેશવાલાની આઈએએસ તરીકે પસંદગી થઈ હતી આ બંને જગ્યાઓ ખાલી પડી હતી આ જગ્યાઓ પર તાકીદે અધિકારીઓની નિમણૂક કરવા નોબત દ્વારા અખબારી અહેવાલના માધ્યમથી ટકોર કરવામાં આવી હતી જેના પડઘા સ્વરૂપ દ્વારકા પ્રાંત અધિકારી તરીકે પાર્થ એચ દલસાણિયાની તથા ખંભાળિયા પ્રાંત અધિકારી તરીકે ધાર્મિક વી ડોબરિયાની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદના નાયબ કલેક્ટર કુંજલ શાહની મધ્યાહન ભોજન યોજનાના દ્વારકા નાયબ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે